વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમાં વપરાતા ટીમરૂપાનની સિઝન શરૂ થઈ જાય છે નર્મદામાં ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે ટીમરૂપાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય આદિવાસીઓ માટે ટીમરૂના પાન પૂરક રોજગારીનું સાધન ગણાય છે કોરોનાના લોકડાઉનમાં આદિવાસીઓ માટે રોજગાર ધંધા બંધ પડી ગયા હતા પણ આ વર્ષે કોરોનાનું સંકટ ઘટતા હાલ નર્મદામાં ટીમરૂપાન એકત્રીકરણ અને વેચાણ ખરીદીની મોસમ શરૂ થઈ છે એપ્રિલ મે માસની સિઝનમાં આદિવાસીઓ એટલું સારું કમાવી લેશે કે ટીમરૂપાની આવકમાંથી આદિવાસીઓના ઘરના આખાનો લગ્નનો ખર્ચ ઉકેલી નાખે છે આમ ટીમરૂપાના આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારીનું સાધન બન્યું છે આંગે રાજપીપળા વન વિકાસ નિગમના સબ ડિવિઝનલ મેનેજર મુકુંદાબેન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ નર્મદા જિલ્લાના સાત યુનિટમાં તોતેર જેટલા ફળ સેન્ટરો ઉપર ટીમરૂના પાનનું એકત્રીકરણ ચાલી રહ્યું છે જેમાં અભ્યારણ વિસ્તારના છ કેન્દ્રો ડુમખલ પીપલોદ મોરજડી ફુલસર જુનવદ ઝરવાણી જેમાં તેતાળીસ જેટલા ફર્સ સેન્ટરો આવેલા છે આ કેન્દ્રોમાં પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદી કરી ખાનગી વેપારીઓને આપી દેતા હતા ચાલુ સિઝનમાં અંદાજે નેવ લાખથી આદિવાસીઓએ ચાલુ સિઝનમાં રોજગારી મેળવી છે અહીં નર્મદાના અસંખ્ય કુટુંબોને એપ્રિલ મેમાં રોજગારી મળે છે જ્યારે અન્ય સાત કેન્દ્રો સાગબારા ગંગાપુરા દેડિયાપાડા રાજપીપળા આમલેઠા અને ગોરાના જંગલમાં વેપારીઓને હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચી દેવામાં આવ્યો છે જેમાં ચાલુ સિઝનમાં સાતસોથી વધુ કુટુંબજનોને રોજગારી મળી છે જેનાથી આદિવાસીઓને સારી આવક થઈ છે જ્યારે ડીઆર ભટ્ટ આસિ સુપરવાઇઝર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે જેમાં એપ્રિલ મે માસમાં ટીમરૂના પાનની સિઝન ગણાય છે હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરૂના પાન તોડીને ઘરે આવે છે પછી આખો પરિવાર આખો દિવસ ભેગા થઈને આદિવાસી પરિવાર પચાસ પચાસ પાનની જોડી બનાવે છે સાંજે ટીમરૂ પાનના પોટલા માથે મૂકીને નિયત કરેલા ફળ સેન્ટર ઉપર વેચવા પહોંચી જાય છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ચાલુ સાલે સો સ્ટાન્ડર્ડ પૂરના એકસો ત્રીસ રૂપિયા ભાવ નક્કી કર્યા છે આજે તેમને સારો ભાવ મળી રહ્યો છે આ દિવસો વૈશાખની આખી સિઝનમાં રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાખે છે ઉપરાંત ઘર ખર્ચ બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાખે છે રોકડા નાણાં સ્થળ ઉપર જ ચૂકવી દેતા હોવાથી આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે જેમાં એપ્રિલ મે માસના અંદાજે નેવું લાખનું ચૂકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસીઓ પાસેથી ટીમરૂપાન ખરીદીને રોકડા નાણાં સ્થળ ઉપર ચૂકવાતા હોવાનું મેનેજર મુકુદા વાઘેલાએ જણાવ્યું હતું મુકુંદાબેનના જણાવ્યા અનુસાર નર્મદાના ટીમરૂપાન સારી ગુણવત્તાવાળા અને મોટા પાન હોવાથી નર્મદાના ટીમરૂપાનની ભારે માંગ રહેશે નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો ગણાય છે અને જેમાં ટીમરુપાનની ફૂલ બહાર સિઝન ચાલી રહી છે હાલમાં નર્મદા જિલ્લામાં રહેલા જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓને એપ્રિલ મે માસ દરમિયાન ટીમરૂપાનના એકત્રીકરણમાં સારી એવી સંચયકાર કરીને કમાણી થઈ શકે તેમ છે અને તેઓનો રોજગાર એમાંથી પૂરો થઈ રહે છે તેમ છે નર્મદા નિગમ વિકાસ વન વિકાસ નિગમ દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે છ એકમ જેમાં અભયારણ્ય આવેલા છે અને બાકીના સાત એકમોમાંથી વિવિધ ફળ પરથી ટીમરૂપાનના એકત્રીકરણ કરવામાં આવે છે જેમાં આઠસોથી સાડી આઠસો જેવા પરિવારોને સારી એવી રોજીરોટી મળી રહી છે અને અંદાજિત લાખ જેટલા રૂપિયા તેમને ચૂકવવામાં આ વર્ષે આવશે એવી આશંકા છે અને જે રૂપિયા રોકડા જે તે સ્થળ પર જ ચૂકવવામાં આવી રહ્યા છે આજે પણ ટીમરૂના પાનમાંથી ધમધમતો બીડી ઉદ્યોગ કરોડોનો ટર્ન ઓવર કરી રહ્યો છે તેમજ નિગમ તરફથી હરાજીમાં ઉપજેલ રકમમાંથી ખર્ચ બાદ કરી જે કંઈ નાણાં બચે છે તે પાન લાવનાર આદિવાસી સંચયકારના ખાતામાં ડાયરેક્ટ આરટીજીએસ થી જમા કરવામાં આવે છે અમે જંગલમાં પાનનું ટીમ પાના તોડવા જઈએ તોડીને લાવીએ આખી ઘર કુટુંબ બાંધીએ ને અમને 130 ત્રીસ રૂપિયા આપે એમને અમારા ઘર કુટુંબનો કરજો નીકળી જાય ને અમારા લગ્નનો કે કોઈ બી કરજો અમારા માટે સારું છે રોકડાથી મળે નર્મદા જિલ્લાની અંદર હાલમાં ટીમરૂપાન એકત્રીકરણની સિઝન પૂર બહારમાં ચાલી રહેલ છે જેમાં આદિવાસી લોકો સવારમાં વહેલી સવારે ઊઠી સમગ્ર પરિવાર સાથે જંગલમાં જઈ પાન તોડી અને ઘરે લઈ આવે અને પડા બાંધી અને વન વિકાસ નિગમના જે તે ફળ સેન્ટર ઉપર લઈ આવી અને અહીંયા જમા કરાવે છે જેના વન વિકાસ નિગમ દ્વારા સો પુળાના એકસો ત્રીસ રૂપિયા સ્થળ ઉપર તેનું રોકવડું ચૂકવણું કરવામાં આવે છે સમગ્ર પરિવાર એકસાથે મહેનત કરવાથી આ પંદર દિવસની સિઝનમાં પણ તે લોકો આખા વર્ષનો ખર્ચ કાઢી લે છે જેની અંદર તેનો લગ્નનો ખર્ચ પણ નીકળે અને સામાજિક પ્રસંગો પણ એની અંદર તેઓ પાર પાડતા હોય છે અને આ રોજગારીથી આદિવાસી લોકોની અંદર ખુશીનો માહોલ છે અને સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર આનંદની લાગણી છે